આગળનો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 2.6. એમાં આપેલું છે આપણને કે Na2CO3 અને NaHCO3 નો સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણ, બંનેનું ટોટલ વજન 1 ગ્રામ છે અને સમમોલર એટલે કે સમાન મોલ છે, તો એના માટે 0.1 મોલર કેપિટલ એમ છે. HCLના કેટલા ml જોઈએ? સૌથી પહેલાં આપણે xની વેલ્યુ શોધવી પડે. x જે આપણે લખેલું છે કે ધારો કે Na2CO3નું દળ x ગ્રામ હોય, બંનેનો સરવાળો 1 ગ્રામ હોય, તો NaHCO3નું દળ 1માંથી x બાદ કરી નાખીએ તો આપણને મળી જાય. હવે દરેકના અલગથી મોલ શોધીએ. મોલ સૌથી પહેલાં આપણે Na2CO3 માટે લઈએ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ Na2CO3નું શોધીએ. 2 × સોડિયમનો પરમાણ્વીય ભારાંક 23 છે, કાર્બનનો 12, 3 × ઓક્સિજનનો 16 = 46 + 12 + 48. આન્સર શોધીએ આપણે. 46 + 12 + 48 = 106 ગ્રામ પર મોલ. તો હવે અહીંયા કિંમત મૂકી દઈએ. Na2CO3 = વજન, Na2CO3નું દળ છે, x/106. તો એવી રીતે આપણે NaHCO3ના પણ આણ્વીય દળ શોધી લઈએ. NaHCO3નું આણ્વીય દળ સોડિયમનો 23, હાઇડ્રોજનનો 1, કાર્બનનો 12 અને 16 × 48 84 થાય ગ્રામ પ્રતિ મોલ. તો હવે મોલ શોધીએ NaHCO3ના. વજન, એનું વજન છે 1 − x / 84. હવે આપણને આપેલું છે કે આ બંનેનો સમમોલર જથ્થો છે. સમમોલર એટલે મોલ સરખા થાય. તો ધારો કે આપણે આને આજે મોલ શોધ્યા છે એને સૂત્ર 1 આપી દઈએ અને 2 આપી દઈએ. બંનેને સરખા મોલ હોય એટલે 1 અને 2 ને સરખાવતા બંનેની કિંમત સરખી જ હોય છે એવું આપણને આપેલું છે. x/106 = 1 − x/84. અને આપણે એક્સની કિંમતમાં રૂપાંતર કરીશું. એટલે એક્સની કિંમત મળે છે 0.558 ગ્રામ. એક્સની કિંમત મળે છે તો એક્સની કિંમત સમીકરણ 1માં મૂકીશું તો આપણને આના પણ મોલ મળી જશે. Na2CO3ના મોલની સંખ્યા તો એક્સ છે, પણ NaHCO3ના મોલ આપણે શોધવા હોય તો 1 − x, એટલે મોલ ઓફ NaHCO3 = 1 − x = 0.558 ગ્રામ. એટલે આનું દળ, સોરી આનું દળ મળશે. હા, દળ મળી જાય આપણને 1 − 0.558. હવે આગળનો સ્ટેપ. આગળના સ્ટેપમાં આપણે એ જોવાનું છે કે HCLના કેટલા ml જોઈએ છે. તો સૌથી પહેલાં HCL સાથે આ બંનેની પ્રક્રિયાઓ અલગથી લખીએ. Na2CO3 એ જ્યારે HCL સાથે પ્રક્રિયા કરે છે ત્યારે NaCl બનાવે છે પ્લસ H2O અને CO2. આ સમીકરણને બેલેન્સ કરવા પડે. અહીંયા 2 Na છે એટલે 2 લગાવી દઈએ. CL અહીંયા 2 છે એટલે 2 લગાવી દઈએ. હવે ફરી ચેક કરી દઈએ, H2O ટોટલ O 3 છે એટલે આ બેલેન્સ થઈ ગયું. હવે Na2CO3નું આણ્વીય દળ આપણને ખબર છે કે Na2CO3નું આણ્વીય દળ આપણે જે શોધ્યું છે
106 ग्राम। तो यहाँ लखीए 106 ग्राम Na2CO3 माटे HCl केटला जोईए छे 2 गुणिया हाइड्रोजन नो परमाणुवीय दड़ांक 1 क्लोरीन नो 35.5 आटला ग्राम HCl જોઈએ છે। તો અહીંયા આપણને જે વજન આપ્યું છે 0.0558 ગ્રામ Na2CO3 માટે કેટલું જોઈએ HCl, તો 0.0558 × 36.5 × 36 ની જરૂર પડે છે। હવે એવી જ રીતે બીજું સમીકરણ લખીએ NaHCO3 માટે NaHCO3 પ્લસ HCl ગિવ્સ અહીંયા પણ NaCl પ્લસ H2O પ્લસ CO2। પ્રક્રિયા બેલેન્સ છે, હાઇડ્રોજન 2 છે, કાર્બન 1 છે અને ઓક્સિજન 3 છે, આ બેલેન્સ જ છે। હવે NaHCO3 ના 1 મોલ છે એટલે કે એનું આણ્વીય દળ NaHCO3 84 છે। 84 ગ્રામ NaHCO3 માટે અહીંયા HCl ના 1 જ મોલ છે એટલે 1 મોલ HCl એટલે કે આપણે જોયું 36.5 5 ગ્રામ HCl ની જરૂર પડે માટે આપણને જે મોલ મતલબ જેટલા ગ્રામ મળ્યા છે એ 0.442 ગ્રામ NaHCO3 માટે કેટલા 0.442 × 36.5 / 84 ફરીથી આપણે ગુણાકાર કરી લઈએ 0.442 × 36.5 / 84 0.192। ઓકે, આપણને આટલા ગ્રામ આન્સર મળી ગયો છે, કેટલા ગ્રામ HCl છે। હવે આ બંને HCl નો આ બંને ભેગા થયેલા છે દ્રાવણો એટલે HCl નો પણ કેટલું જોઈશે આપણે સરવાળો કરીએ એટલે HCl નું દળ બરાબર 0.384 + 0.192 આટલા ગ્રામ મળે આપણને HCl। HCl ના કદ કેટલું જોઈએ તો આપણે કદ શોધવા માટે મોલારિટી સૂત્ર મૂકીએ, મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર, બરાબર મોલ પ્રતિ લિટર એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લિટરના, આ તો આપણે શોધવાનું છે। હવે મોલારિટી 0.1 આપી છે, દ્રાવ્યના મોલ દ્રાવ્ય આપણે HCl નું દ્રાવ્ય કર્યો છે આ વખતે એટલે દ્રાવ્યના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ અને છેદમાં કદ શોધવાનું છે। દ્રાવ્યનું વજન આપણે શોધ્યું છે 0.576 / આણ્વીય દળ 36.5 HCl નું ઇન્ટુ કદ વી લિટરમાં, તો આપણે વીને સૂત્ર કરતા બનાવીએ V = 0.576 / 0.1 × 36.5।
0.576 डिवाइड बाय 0.1 डिवाइड बाय 36.5 એટલે આપણને જે મળશે એ 0.1578 આટલા લિટર કદ મળશે જે આપણો આન્સર છે.